હનુમાનજીની અંદર એક બહુ મસ્ત ગુણ છે કે સતત પોઝિટિવ છે. રામાયણ તો જોઈ છે ને, વાંચી છે, બધા જયારે માથામાં હલાવવા માંડે, લક્ષ્મણજીને જયારે સાંગ વાગી, કોઈ ઉપાય જ નહોતો, કોઈ ઉપાય નહીં. રામ રડે, લક્ષ્મણ તો મૂર્છિત હતા, અંગજ, જામવા, નળ, નીલ, વિભીષણ બધા ચિંતામાં, સુગ્રીવ. બોર બોર જેવડા આહુડા ભગવાન રામના ગાલેથી એ લક્ષ્મણના શરીર ઉપર પડે અને એમ કંઈક લખન, આ દુનિયામાં સબ કુછ મિલતા હૈ લેકિન તેરે જૈસા ભાઈ નહીં મિલતા. મને જો આવી ખબર હોત તો હું સીતાની શોધ કરવા માટે ના રાવણની સામે યુદ્ધ ના કર્યા હતા. તું બેઠો થા, અને જો તું બેઠો નહીં થા તો હું લંકાની અંદર જીતેલું યુદ્ધ પણ હારી ગયેલો માનીશ. વાયણન અગ્નિ સમાધિ લઈ લઈશ, હું પાછો નહીં જાઉં. એ વખતે એક અંજનીનો છોકરો એવો હતો, ભગવાનની પાસે આવીને કીધું, પ્રભુ આહુડા લૂછી નાખો, પણ મારું લખન. ત્યારે હનુમાનજી જે બોલે છે ને, વાલ્મીકિ ઋષિ લખે, મહારાજ લક્ષ્મણ જીવતા થશે કે એક છલાંગ મારીને આકાશની અંદરથી જે ચંદ્ર છે ને એને પકડી લાવીશ, અને એમાં અમૃત છે આમ નીચવી, એમાંથી અમૃત કાઢીને લક્ષ્મણના મોઢામાં મૂકશું ને, એટલે લક્ષ્મણ બેઠા થઈ જાય, કેમ ન થાય. કદાચ એમાંથી અમૃત ન મળે તો મને ખબર છે પાતાળની અંદર નાગ લોકો અમૃતના ઘડા હચવીને બેઠા છે. પાતાળમાં જઈને અમૃતના કળશ લઈ આવીશ. મેને સુના હૈ ઇન્દ્ર કે પાસ અમૃત કા કલશ હૈ, એક જલાંગ મારીને સ્વર્ગમાં જઈને અમૃત લઈ આવે. આદેશ કરો ખાલી. ગઈકાલે આપણે ઓલી વાત આવી ને, વાહન ડૂબવા માંડ્યું, બધી માથા કૂટતી, એક જ માણા ઉભો તો જરાય બીતા નહીં. લ્યો, આ ખરેખર સમજવા જેવું છે. કોઈ પણ પરિસ્થિતિમાં હનુમાનજી મહારાજે કોઈ દાડો એક પણ વખત, સિંગલ પણ વખત નબળું વિચાર્યું જ નથી. અને ઘણા માણા હારામ હારી પરિસ્થિતિમાં નબળું વિચારે, હારામ હારું બધું જ હારું હોય, બધું જ હારું હોય, સરસ મજાનો બંગલો હોય, સરસ મજાના છોકરા હોય, ઘરવાળી હારી હોય, પૈસાનો પાર નો હોય, ગાડી બાડી બધું જાહો જલાલી હોય, પણ તો એમાં બેઠો બેઠો વિચારતો હોય, હારું આમ થાય તો, પણ એ થાય તો તું હું કરી હું લેવાનો. ઓલા ને કાલે પ્રશ્ન નો ઓલા પૂછ્યા કે કદાચ ડૂબી ગયો તો તમે મને પૂછવા ક્યાં આવવાના હતા? જીના ભી મોજ છે ઓર મરના ભી મોજ છે હે કરના. દાદાના જીવનમાંથી મને તમને હૂફ મળે છે, દાદાના ચરિત્રમાંથી મને તમને જીવવાનો આધાર મળે છે. બહુ મોટા મોટા સંતો વિશે, મોટા મોટા ભક્તો વિશે, મોટા મોટા યોદ્ધાઓ વિશે, મોટા મોટા ભગવાનના અવતારો વિશે આપણે બધા વાંચ્યું છે, અને મેં તો બહુ અભ્યાસ કર્યો. મારી નજરમાં એક સિંગલ પાત્ર એવું આવ્યું જે ક્યાંય કોઈ પણ પરિસ્થિતિમાં પાછો પગ નથી કર્યો, અને હનુમાનજી મહાવીર છે. પ્રશ્ન હર વ્યક્તિ કો હોતા હૈ, હર વ્યક્તિ કો. ઝૂંપડામાં હોય ને એને પાંચ પ્રશ્નો હોય,
અને એને પાંચ માથાકૂટ હોય, એની નાની હોય, અને 100 કરોડના બંગલામાં રહેતા હોય ને એને પાંચ માથાકૂટ હોય, અને એને પ્રશ્ન હોય. અને એટલું યાદ રાખજો કે ઈશ્વર ઉપાધિ પણ માણા જોઈને જ આપે છે. નબળા માણાને ઉપાધિ ઈ હાલતો નથી. જેવડો મોટો માસ્ટર બેટ્સમેન એની સામે બોલિંગ ફેંકવા વાળા એવા જ હોય. ઈશ્વર તો બેઠો બેઠો બોલિંગ ફેંકે છે, રમતા આવડવું પડે યાર. આખો પ્રસંગ પ્રસિદ્ધ છે હનુમાનજીનો. વિભીષણ ખાલી એટલું બોલ્યા, લંકામાં એક સારો વૈદ છે, એડ્રેસ બતાવો. આખું લંકા જોઈતું હતી. હનુમાનજી જેટલા ચતુર, હનુમાનજી જેટલા બુદ્ધિવાન, હનુમાનજી જેટલા જ્ઞાની અને હનુમાનજી જેટલા કાર્ય કરવામાં કુશળ આ દુનિયામાં બહુ ઓછા વ્યક્તિ થયા. તમે ખાલી એના ચરિત્ર વિશે વિચાર્યા કરો ને, વિચાર જ કરો ને, તોય તમને તમારા જીવનના કેટલાય રસ્તાઓનું સોલ્યુશન મળી જાય. આ ચરિત્ર સાંભળવાથી આપણે બેઠા થઈ જાય. વિભીષણ કઈક વૈદ બહુ સારો છે, ખાલી એડ્રેસ જ પૂછો. એક એક ગલ્લીથી પરિચિત હતા. અને તુલસીદાસજી લખ્યું કે મકાન સહિત લઈ આવ્યા. હવે એને એકલાને લઈને આવ્યા હોત તો એને એમ થાત કે મારું ઓહડિયું પડી રહ્યું, ઓલો ખાણી પડી રહી, આ દસ્તો પડ્યો. હનુમાનજી મહારાજ કે બીજો ધક્કો જ ન થવો પડે. કઈ નહી, સીધું ઉઠાયું. ઓલા ને એમાં હલવા માંડ્યું ને, એમ થયું આ શું થાય. લંકાના રણ મેદાનમાં લાવીને ઓલું મકાન મૂક્યું અને પછી ડોરબેલ વગાડ્યો. બોલો તો હાફળો ફાફળો થઈ ગયો, આમ દરવાજો ઉગડ્યો, જય શ્રી રામ. આ તું ઈ કે લંકા હળગાવી ગયો તો આ એમ પોતે યહાં ક્યુ લાયે દવા કરવા, તમે ડોક્ટર છો. અને વાલ્મીકિ રામાયણ ની અંદર પ્રસંગ લખ્યો, એને વિભીષણ સમજાવે, એને જામવાન સમજાવે, એને નલ અને નીલ બધા વિનંતી કરે કે તમે દવા કરો, એને રામ વિનંતી કરે. અને પછી છેલ્લે હનુમાનજીએ કીધું કે ડોક્ટર કા ધર્મ હોતા હૈ, દુશ્મન ઓર મિત્ર નહીં દેખતા, દવા કર. તું દવા નહીં કરતો, તારી હું કરીશ. એટલે તુલસીદાસજી એક ચોપાઈ લખ્યું, ભય બિનું હોય ન પ્રીતિ, ભય કે બિના કભી પ્યાર ભી નહીં બઢતા. હનુમાનજી મહારાજ સામ દામ ભેદ અને દંડ ત્રણે ચારે ચાર નીતિમાં માહિર છે, ચારે ચાર નીતિમાં. એને કોઈ દડો એને પોતે કોઈની હળી કરી નથી. સાંભળજો બધા, ટીવીના માધ્યમથી સાંભળી અને કહો, હનુમાનજીએ આજ દિવસ સુધી ક્યારેય કોઈની હળી કરી નથી, અને એની જે હળી કરે એને હરખા રહેવાય દીધા નથી. રાવણે એક વખત હળી કરી અને કીધું, પૂછડું હળગાવો, લ્યો હું હળી ગયું. એટલે મને શેઠે મસ્ત વાત કરી,
કે આખી દુનિયાની અંદર હનુમાનજીના મંદિરો છે, કોઈ કોઈ સમય એવો આવ્યો કે મંદિરો તૂટ્યા, પણ જે સ્વતંત્ર હનુમાનજીના મંદિરો હતા એને કોઈએ ક્યારેય હાથ ન અડાડ્યો, કારણ કે એની વીરતાની બધાને ખબર હોય છે. અને પાછું કેવું છે એને કઈ જોતું જ નથી કોઈની પાસેથી, ક્યારે કઈ જોતું નથી. તમે દો તો એને એની રીતે તમને બમણું આમ હાટું વાળી દીધું, બમણું હાટું વાળી. સુષેણ વૈદ્ય આમ નાડી પકડીને પછી આમ 18 પદ્મ વાંદરો હતા, રામ હતા. એ રામની આંખ, સુગ્રીવની આંખ, બધાની આંખ, સુષેણની આંખની સામે જોઈને તલપા પડતા દીધી, શું જવાબ મળે. સુષેણે આમ માથું કર્યું. તમે વિચાર કરો, લંકાનું મેદાન, પ્રાણથી વધારે પ્રિય ભાઈ, લક્ષ્મણ કોઈ સ્વાર્થથી પાછળ પાછળ નહોતા આવ્યા, માત્ર ને માત્ર પ્રેમથી આવ્યા હતા. અને પોતાની પત્નીને માટે ભાઈ ગુમાવવો પડે એ કોઈને પરવડે નહીં. રામની કેટલી વેદના હશે કે અયોધ્યા દાસ, કૌશલ્યા હમે આવશે, સુમિત્રા આવશે, કઈ કઈ આવશે, એને તો જવાબ આપી શકીશ, પણ જ્યારે આની અર્ધાંગના ઉર્મી લાવીને ઊભી રહે કહીશ કે તમે તમારા ઘરવાળા માટે મારો સેતો ભૂહી નાખ્યો, અને કોણ જઈએ કે કુછ ભી એસે નહીં મિલતા, હનુમાન કો જો મિલા હૈ, ભગવાનને ભંડાર ખોલ નાખ્યો ભંડાર. તમે તમારે ત્યાં કોઈક આવે તો જેવો માણા એવું આપો ને, મોઢું જોઈને આપો ને, એની યોગ્યતા કેટલી છે, એની પાત્ર એ જોઈને આપો ને. દુનિયામાં એક જ ભગત એવો થયો છે કે ભગવાને પોતાની પોતાનો કોઠાર ખોલી નાખ્યો, બધું જ દઈ દીધું. રામે આપ્યું, સીતાએ આપ્યું, જે જે મળ્યા એને ના જ પાડી, જોતું નહીં તોય આપ્યું. સુષેણ ને હનુમાનજી મહારાજ કે બોલ, ત્યારે સુષેણે એટલું જ કીધું કે કઈ થઈ શકે એમ નથી, પણ કોઈ ઉપાય કઈક તો હશે ને, છે તો ભાઈ બોલ ને, પણ અઘરું બહુ છે. ત્યારે હનુમાનજી મહારાજ કે અઘરું એ વાત કાઢી નાખી, તું ખાલી બોલ. આપણે દક્ષિણના છેડે બેઠા છે, ઉત્તરના છેડે હિમાલયની અંદર મૃત સંજીવની ઔષધિ છે, ત્યાંથી લાવવાની, બસ એટલું જ. એને તું અઘરું માને, પણ એમ નહીં, એક બીજો પ્રશ્ન એ છે કે હું કે સૂર્ય ઉગે ની પહેલા ઔષધિ આવી જાય. પ્લેન હતું, પ્લેન જાય તો એનું આવે, એટલું અડધી રાત થવા આવી હતી. અને એ વખતે હનુમાનજી મહારાજ રામના ચરણમાં માથું મૂકીને કે પ્રભુ આદેશ આપો, હું જાઉં છું. ભગવાન તો ઈશ્વર છે, ભગવાન છે, પણ ભગવાને ગરીબડું મોટું કરીને એટલું જ કીધું, પણ હનુમાન સૂર્ય ઉગે પહેલા તું આવી જાશ. હનુમાનજી કીધું પ્રભુ આવી જાય, તમે જરાય ચિંતા નહીં કરતા, અને કદાચ મોડું થાય તો ઠાકોર સૂર્ય ઉગશે નહીં, હા, એને ઉગવા નહીં દો, એને કહી દઈશ હે સૂરજ નારાયણ આ તમારો અંશ છે
અને તમે ઉગશો તો આ દીવો ઉગલાઈ જશે. અને તે છતાં જો સૂર્ય નહીં માને ઉગવાનો પ્રયાસ કરશે તો એને મારે ઓળખાણ હારી છે. જેની પાસે વીરતા છે, જેની પાસે સુરવીરતા છે, જેની પાસે પરાક્રમ છે, જેની પાસે સામર્થ્ય છે, અને માત્ર ને માત્ર એ સામર્થ્ય સત્કાર્યોમાં વાપરે છે. ખાલી સત્કાર્યો નહીં, માત્ર ને માત્ર પોતાની સામર્થ્ય, જ્ઞાન, બુદ્ધિ બધું જ એ લોક કલ્યાણ માટે ને બીજા માટે જ વાપરે છે, પોતાને જરૂર જ નથી એની. આપણી આગળ બધું છે, બુદ્ધિ છે આ તે, પણ આપણે કાયમ બુદ્ધિ માત્ર માત્ર આપણા માટે જ વાપરીએ છીએ. વિચારજો તમે બધા, કાંઈક કાર્ય કરીએ ને તો એની અંદર ઊંડે ઊંડે ક્યાંક આપણો સ્વાર્થ હોય, કા નામનો, કા કામનો, કાંઈક હોય. અરે હનુમાનજી મહારાજ એક એવા છે કે કોઈ પણ વિચારને કામે લગાડે છે તો માત્ર ને માત્ર લોક કલ્યાણ માટે, મારા ભગવાન કેમ રાજી થાય, એમાં ઊંડે ઊંડે ક્યાંય એવો સ્વાર્થ નથી કે આમાંથી મને શું મળશે, ક્યાંય નહીં. મેં તમે ક્યારેક કોકનું કામ કર્યું હોય ને, ક્યારેક સંભળાઈએ પણ કરે, યાદ રાખી ખબર છે તે દાડે.